સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ગોતાલાવાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80થી વધુ યુનિટ રક્ત ભેગું થયું હતું. મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ દર્શના જરદોશી, નીતિન ભજિયાવાલા તથા સ્વાતિબેન સોસાય ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પ જરૂરિયાતમંદોને લોહી પૂરી પાડવામાં મદદરૂપ થશે તે નક્કી છે. સમાજને એ જ કહેવા માગું છું કે હરેક સમાજમાં આવો ને આવો ભગીરથ કાર્ય કરે અને લોકોને ઉમદા કાર્ય પૂરો કરીને સમાજ ઉપર ઋણ ચૂકવે. અને જે અત્યારે બ્લડ ડોનેશન થઈ રહ્યું છે તેમાં કેવી રીતના, એટલે કેટલો પ્રતિસાદ મળી રહ્યો છે? બહુ ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હર વખતની જેમ આ વખતે પણ વધારે સારો એવો છે. અને તમે કેટલા સમયથી આ કાર્યક્રમ કરી રહ્યા છો? આજે અમારે 5મું વર્ષ પૂરું છે. અને તમે સમાજમાં કેવા સક્રિય કાર્યકર્તા છો? હું સારામાં સારો પ્રક્રિય કાર્યકર છું. આજે એનો મહાયજ્ઞ થયો 51 કુંડીનો. અને સાથે બીજો શું કાર્યક્રમ કર્યો? બ્લડ રક્તદાન કેમ્પ. અમે સમાજને સેવા કરવા માંગીએ છીએ અને કોઈ પણ તકલીફ થઈ હોય તો તેમના માટે આ રક્તદાન જે સમીમેર હોસ્પિટલમાં આપીએ છીએ ત્યાંથી તેમને અમે પહોંચાડીએ છીએ કાર્ડે આપીને. અમારા 5 વર્ષથી આજે સમાજની માટે અલારી સમાજ ભેગું થયું છે. ક્ષત્રિય આઠમ માતાજીનો યજ્ઞનું આયોજન કરેલું છે અને સમાજના હિત માટે રક્તદાનનું કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આપણે ઈશ્વરકૃપા સોસાયટી ઈશ્વરકૃપાની વાડીમાં આયોજન કરેલું છે 51 કુંડી યજ્ઞ. સમાજના હિત માટે અમે નાના નાના ભૂલકાઓએ આયોજન કરેલું છે. તો હાલારી સમાજને હું કાયમની માટે ઈચ્છું છું કે આપણો સમાજ એક થાય અને કાયમની માટે મળતા રહે. આજે 14/4/2016ના દિવસે લીંબજ યુવક મંડળ દ્વારા આપણે લીંબજ ભવાની માતાનો યજ્ઞ સાથે એક બ્લડ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જી સાહેબ, આપણે જે આ કાર્યક્રમ છે, જે બ્લડ કેમ્પનું આ લોકોએ આયોજન કરેલું છે, તો તે વિશે તમે શું કહેવા માંગો છો? બ્લડ કેમ્પ એ સમાજ માટે એક સુંદર કાર્ય છે. આ જે સિઝન છે ગરમીની, તેમાં બ્લડની જરૂરિયાત વધારે પડતી હોય છે અને તે ટાઈમે જો તમે કોઈપણ પ્રકારનું આવું બ્લડ કેમ્પનું આયોજન કરો તે પેશન્ટ માટે ખૂબ જ જરૂરી થઈ રહે છે. કારણ કે જેમ જેમ આ સિઝન હોય તેમાં થોડુંક ગરમીના હિસાબે બ્લડ ડોનેશન ઓછું થતું હોય, આવા ટાઈમે એરિયામાં જો અમને રેગ્યુલર કેમ્પ મળતા રહે તો એ પેશન્ટ માટે સૌથી સારામાં સારી વસ્તુ છે અને એમની જરૂરિયાત પૂરી થાય છે. જી સાહેબ, આપણે આ મેસેજ સમાજને આપણે કઈ રીતે પહોંચાડી શકીએ કે તમે આ કાર્યક્રમ કરો છો, સમાજમાં ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે, તો તમે શું કરવા માંગો છો કે સમાજને આપણે શું એવું આપણે એવું મેસેજ પહોંચાડીએ કે સમાજ આવા જો સમાજ અથવા સામાજિક મેળાવડા દ્વારા આપણે ઘણા બધા એવા કાર્ય થતા હોય છે કે જેમાં સમાજને ઉપયોગી થાય. તેમાંનું એક આ એક દાન જ છે, એક રક્તદાન. રક્તદાન એક એવું દાન છે કે તમે એક ગુપ્ત રીતે કરો છો અને એક અજ્ઞાત પેશન્ટને તમે બ્લડ આપો છો. તમે એક વખત બ્લડ ડોનેશન કરો એટલે ઓછામાં ઓછા 3-4 વ્યક્તિની જિંદગી બચાવો છો. તમારા એક આ અજ્ઞાત દાનથી અવશ્ય પ્રમાણે ઓછામાં ઓછી 4 જિંદગી બચે જ છે. એટલે તમારા આ દાનથી હું એવું ઈચ્છું છું કે રક્તદાનથી મહાન કોઈ દાન જ નથી. એક વખત તમે દાન કરો એટલે ઓછામાં ઓછી તમે 4 જિંદગી બચાવો છો, એટલું તો તમે માનશો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.